શિક્ષણ સાચી સમાજ સેવાના ભાવથી સમગ્ર ગુજરાતની નામાંકિત સંસ્થા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નવું સોપાન રૂપિયા 100 કરોડના ખર્ચે સાકારિત થનાર ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ રિસર્ચ સેન્ટર શિલાન્યાસ અને ₹46 કરોડના ખર્ચે સાકાર થયેલ આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતા પ્રાપ્ત ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શ્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે. શિક્ષણ એ જ સેવાના મંત્ર સાથે વર્ષ 2012માં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે એવા ઉમદા આશય સાથે ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી. હાલ 20 કોલેજ, 100થી વધુ મલ્ટી ડિસિપ્લિનરી વિષય વિવિધ ફિલ્ડ જેમ કે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, સાયન્સ, આર્કિટેક્ચર, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરવાની અમારી નેમ છે તેવું તેમના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ભગવાન મહાવીર યુનિવર્સિટી વિવિધ કોલેજોમાં 15,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કુલ 850 જેટલો શૈક્ષણિક સ્ટાફ સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતભરમાં લાગુ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 અંતર્ગત નહીં સોચ નહીં શિક્ષાના કોન્સેપ્ટ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની કેમ્બ્રિજ બોર્ડ માન્ય ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનો પ્રારંભ, જેનો અંદાજિત ખર્ચ 46 કરોડ છે, જેનું લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરશે. ભાર વગરનું ભણતર અમારો મુખ્ય પાયો રહેશે. વિદ્યાર્થીઓએ પુસ્તક કે બેગ વગર જ શાળામાં શિક્ષણ લેવા આવવાનું રહેશે. બાળપણથી બાળકોની રૂચિ પારખી તેમને ગમતા વિષયનું શિક્ષણ આપવામાં આવશે અને તેમના વિષય નિર્માણ માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયત્ન કરાશે. કેમ્બ્રિજ બોર્ડ દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય બેચમાર્કને ધ્યાનમાં રાખી શિક્ષા શાળાકીય શિક્ષણને બદલે વર્ગખંડની બહાર હસતા રમતા શિક્ષણ, શિક્ષા સાથે સંસ્કાર વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી શ્રેષ્ઠ શિક્ષણ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનો પાસપોર્ટ બાળકોને ખુલ્લા મને ચર્ચા કરી શકે, વિષય અને કોન્સેપ્ટ સમજી શકે તે પ્રકારનું શિક્ષણ. અનિલ, મેં અનિલ જૈન, ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કા મેનેજિંગ ટ્રસ્ટી. કલ 27 તારીખ કો હમારા એક પ્રોગ્રામ હોને જા રહા હૈ જિસમે એક ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ જો 100 કરોડ કી લાગત કા બનને વાલા હૈ ઓર એક કોન્સેપ્ટ સ્કૂલ જો 46 કરોડ કી લાગત કા બનને જા રહા ઉસકા ભૂમિપૂજન માનનીય આનંદીબેન પટેલ જો ઉત્તર પ્રદેશ કી રાજ્યપાલ હૈ ઓર અપને ભૂપેન્દ્રભાઈ પટેલ જો અપને CM હૈ ગુજરાત પ્રદેશ કે ઓર CR પાટિલ ઇનકે હાથો સે હોને જા રહા હૈ. સર, કિસ તરહ કા કોન્સેપ્ટ સ્કૂલ હમારા બનાને કા પ્લાનિંગ હૈ ઓર ઇસસે બચ્ચો કો ક્યા ફાયદા હોગા? કોન્સેપ્ટ સ્કૂલ હમારા એસા હૈ જિસમે જો અપને નરેન્દ્રભાઈ જો વડાપ્રધાન હૈ ઉનકા જો સોચ હૈ એક જો ગુજરાત મેં કોઈ ભી સ્કૂલ નહીં હોગા અભી તક ઉસ તરહ કા નઈ નીતિ સે નઈ ઉસ ઉપચારો સે બગેર બુક કે ઓનલી કમ્પ્યુટરાઇઝ લેબ લેબોરેટરી કે સાથ મેં એસા બનને જા રહા હૈ. સર, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હમ જો બનાને જા રહે હૈ વો કિતને ટાઈમ મેં હો જાએ ઓર ઇસસે સુરત કે લોગો કો કિતના ફાયદા હોગા? યે અભી જો હમને દેખા કોરોના કાલ જિસમે ઇતની સારી દિક્કત આઈ બેડો કી હોસ્પિટલ કી ડોક્ટરો કી ઉસકો દેખતે હુએ હમને ઇસ હમને નિર્ણય લિયા હમારે બોર્ડ ને કી હમ એક હોસ્પિટલ ભી બનાએ ઇસ દિશા મેં જાએ ઓર જિસસે સુરત કા એક બહોત બડા લોગો કા ફાયદા હુઆ જો અચ્છી મશીને અચ્છી લેટેસ્ટ જો ટેકનોલોજી કે સાથ મેં એ હોસ્પિટલ બના દે. નમસ્કાર, મેં ડોક્ટર સંજય જૈન, પ્રેસિડેન્ટ ભગવાન મહાવીર યુનિવર્સિટી. હમારે કેમ્પસ મેં કલ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કા શિલાન્યાસ હોને જા રહા હૈ ઓર સાથ મેં હી અપના એક કોન્સેપ્ટ સ્કૂલ ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલ ઇસકા ભી ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલ ઉત્તર પ્રદેશ મહામહિમ
श्रीमती आनंदी बहन के कर कमलों के द्वारा और गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र पटेल जी के हाथों से होने जा रहा है। और यूनिवर्सिटी की तरफ से मैं आनंदीबेन पटेल का और अपने मुख्यमंत्री श्री का हार्दिक स्वागत करता हूं और यूनिवर्सिटी की तरफ से मैं उनका बहुत बहुत धन्यवाद देता हूं कि इतने व्यस्त समय में से समय निकालकर वो हमारे कैंपस में पधार रहे हैं। हमें इतना प्रोत्साहन मिला है। हमारे कैंपस में 10,000 विद्यार्थी पिछले समय लॉकडाउन से पहले पढ़ रहे थे, लेकिन लॉकडाउन के समय में ये संख्या बढ़कर अभी 15,000 स्टूडेंट हो गए हैं और सब बड़े उत्साहित हैं मुख्यमंत्री और महामहिम राज्यपाल के आगमन से। ये जो सुपर स्पेशलिटी हॉस्पिटल हमारा बन रहा है, ये 250 बेड का हॉस्पिटल बनेगा और एक तरह से ये आने वाले समय में एक मेडिकल कॉलेज की नींव रखेगा। मेडिकल कॉलेज गुजरात सरकार की एक नीति के अंतर्गत कि जिस समय कोरोना में डॉक्टर्स और मेडिकल फैसिलिटीज का अभाव महसूस किया गया, हालांकि गुजरात उसमें सबसे अच्छा बाकी राज्यों की तुलना में था, तो भी उसमें अधिक मेडिकल सुविधाएं हों इसके लिए मेडिकल कॉलेज अपने इस कैंपस में ये बनने जाएगा, उसके बाद मेडिकल कॉलेज बनेगा। इसी तरह ये एक कॉन्सेप्ट स्कूल हम लेकर आ रहे हैं जो कैम्ब्रिज बोर्ड से मान्यता प्राप्त है और ये भी एक अपने आप में सूरत में अद्भुत स्कूल बनने जा रहा है, जिसमें आज हम देखते हैं कि बच्चों को बड़े बड़े बैग और इतना लोड बच्चे पर आ जाता है कि उसको इतना होमवर्क करना है, उसको एग्जाम, उसको रिजल्ट, उसको इतना टेंस कर दिया जाता है। जबकि हमारी भारतीय जो पद्धति थी, पुरानी पद्धतियां थी जिसमें बच्चे को लाइफ स्किल पर फोकस किया जाता था, वो इस स्कूल के माध्यम से अत्याधुनिक टेक्नोलॉजी सिखाते हुए लेकिन उसको किस प्रकार से टेंशन फ्री रखा जाए और लाइफ स्किल पर फोकस किया जाए, वो सब तरह की ये एजुकेशन यहाँ पर इस स्कूल के माध्यम से दी जाने वाली है। बच्चा जिस भी स्किल में रुचि रखता है उसी स्किल को उसको प्रोत्साहन दिया जाएगा, उसमें उसको डेवलप किया जाएगा और उसी स्किल को सिखाते हुए वो उसको अपने जीवन में और अपने आगे प्रोफेशनल लाइफ में उसको डेवलप कर सकेगा। ऐसी योजना है। बहुत जो अपने यूरोप में, अमेरिका में, सिंगापुर में जो लेटेस्ट टेक्नोलॉजी है उसका भी समावेश इसमें किया जाएगा। एस्ट्रोनॉमी लैब है, एआर वीआर लैब होगी या 3D प्रिंटर्स का है या प्रारंभिक जूनियर मैनेजमेंट, जूनियर इंजीनियरिंग, ऐसे छोटे छोटे बच्चों को जो बच्चे घर पर कुछ तोड़फोड़ करते रहते हैं लेकिन उसी में से बेस्ट आउट ऑफ वेस्ट कैसे वो उनका माइंड डेवलप हो सकता है, ये सब चीजें इस स्कूल के माध्यम से उनको सिखाया जाएगा। ऐसा ये एक नया कॉन्सेप्ट है, इसको कॉन्सेप्ट ही हमने कहा है कि कॉन्सेप्ट स्कूल होगा। ऐसे बहुत सारे कॉन्सेप्ट जो दुनिया में किसी भी कोने में किसी भी तरह के कॉन्सेप्ट चलते हैं, उन सब कॉन्सेप्ट का समावेश यहाँ करके और बच्चे को किस प्रकार टेंशन फ्री और लाइफ स्किल्स वो सीख सकता है, ये हम इस स्कूल के माध्यम से बच्चों को देने वाले हैं। धन्यवाद। थैंक यू। रमेश कल्चर, जनसाक्षी न्यूज़, सूरत।